વલસાડમાં વરસાદી હેલી યથાવત છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદની સ્થિતિ છે. ઓરંગા નદીમાં પૂરનું સંકટ, જો કે આ સમયે હાલ હળવું થયાના અહેવાલ મળી રહ્યા છે. અબ્રામા નજીક પણ ઓરંગા નદીની સપાટીમાં ઘટાડો થયો છે. અબ્રામા નજીક નદીની સપાટી 7.11 મીટર પર ગઈકાલે હતી, તે ઘટીને 6.40 મીટર પર દેખાઈ રહી છે. ભયજનક સપાટી છે ઓરંગા નદીની 7.72 મીટર. મધુબન ડેમના ભારે વરસાદથી નવા નીરની આવક થઈ છે. ડેમમાં 26,698 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમના 5 દરવાજા 2.20 મીટર સુધી ખોલી દેવાયા છે. 40,849 ક્યુસેક પાણી આ દરવાજા ખોલીને છોડવામાં આવી રહ્યું છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસાદના આંકડા પર નજર કરીએ તો વલસાડમાં 4.6 ઇંચ વરસાદ થયો છે. વાપીમાં 1.32 ઇંચ, ધરમપુરમાં 8.2, કપરાડામાં 3.12, પારડીમાં 3, ઉમરગામમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. તો મધુબન ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા છે. ઓરંગા નદીનું જળસ્તર હાલ નિયંત્રણમાં હોવાનું કહેવાઈ રહ્યું છે. ભયજનક સપાટી છે 7.72 મીટર ઓરંગા નદીની, અને ગઈકાલે 7 મીટરથી વધારે જળસ્તર પહોંચી જતા લોકોનો જીવ તાળવે ચોંટ્યો હતો. પરંતુ હાલ આ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું કહેવાઈ રહ્યું છે. ઓરંગા નદીનું જે જળસ્તર છે 6.40 મીટર પર પહોંચ્યું છે, અને આથી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. બીજી બાજુ વલસાડની જો વાત કરવામાં આવે, અહીં સતત ધીમી ધારે વરસાદ યથાવત છે. અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયેલા છે, અને આ સ્થિતિ યથાવત છે કારણ કે વરસાદ ધીમી ધારે પરંતુ સતત વરસી રહ્યો છે. આથી વલસાડના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઓસરે તે પ્રકારની સ્થિતિ હાલ નથી જોવા મળી રહી. તો ધીમી ધારે વરસાદ યથાવત છે વલસાડમાં, અને આ જ કારણે જે જળસ્તર છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, તેમાં કોઈ જ ફેરફાર નથી થઈ રહ્યો, અને આ જળસ્તર યથાવત રહેતા છેલ્લા કેટલાક દિવસથી આ પ્રકારની પરિસ્થિતિને કારણે હવે સ્થાનિકો છે પરેશાન થઈ ગયા છે. તેમને લાગે છે કે હવે આ વરસાદ વિરામ લે તો સારું. જોકે લોકોની આ અપેક્ષા વચ્ચે હવામાન વિભાગે જે વરસાદી સિસ્ટમને લઈને આગાહી કરી છે, તેને કારણે આગામી 2 થી 3 દિવસ આ પ્રકારની પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થાય તેવી સંભાવના નથી દેખાઈ રહી. વધારે વિગતો મેળવીશું વલસાડમાં શું સ્થિતિ છે તેની ભરત પટેલ પાસેથી. ભરત, હાલ વલસાડમાં વરસાદની શું સ્થિતિ, કયા કયા વિસ્તારોમાં વરસાદ યથાવત છે, અને કયા કયા વિસ્તારો પાણી ભરાવાને કારણે હજુ પણ પ્રભાવિત છે? જી બિલકુલ કલ્પના, છેલ્લા 5 દિવસથી વલસાડ જિલ્લામાં વરસાદની હેલી જામી છે. જોકે 3 દિવસ શરૂઆતના 3 દિવસ મેઘરાજાએ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાને દમડ્યું હતું, પરંતુ છેલ્લા 2 દિવસથી મેઘરાજા વલસાડ જિલ્લાના વલસાડ, કપરાડા અને ધરમપુર તાલુકાને જાણે દમડોળી રહ્યા છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે જિલ્લાના તમામ નદી નાળાઓ બે કાંઠે જ વહી રહ્યા છે. તો જિલ્લાની જીવાદોરી સમાન મધુબન ડેમમાં પણ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ રહી છે. મધુબન ડેમમાં અત્યારે 26,698 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેથી ડેમના 5 દરવાજા 2.20 મીટર ખોલવામાં આવ્યા છે, અને ડેમમાં આવક કરતા વધારે પાણી છોડવામાં આવી રહ્યું છે. કારણ કે રૂલ લેવલ મેન્ટેન કરવું ખૂબ જરૂરી છે. તે અત્યારે ડેમના 5 દરવાજા 2.20 મીટર ખોલીને ડેમમાંથી 40,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, જેને કારણે દમણગંગા નદી છે બે કાંઠે વહી રહી છે. કલ્પના, સૌથી મોટી વાત એ છે કે વલસાડ નજીકથી પસાર થતી ઓરંગા નદી જે ગઈકાલે ભયજનક સપાટી પાર કરી હતી, ને ત્યારબાદ તંત્ર દોડતું થયું હતું. નીચાણવાળા વિસ્તારના લોકોને તંત્રએ સાયરન વગાડી અને સાવચેત કર્યા હતા. એનડીઆરએફની ટીમ, ફાયર બ્રિગેડની ટીમ ને સાથે અધિક ઉચ્ચ અધિકારીઓ પણ જે પ્રભાવિત થઈ શકે તેવા વિસ્તારો હતા તેની મુલાકાત લીધી હતી, ને ત્યારબાદ ગઈ રાત સુધી છે એનું લેવલ ઓછું છે. પરંતુ અત્યારે મળતા મહત્વના સમાચાર જણાવી દઉં, કલકા તો અત્યારે જે સમાચાર મળી રહ્યા છે તેને કારણે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઓરંગા નદીનું જળસ્તર છે સતત વધી રહ્યું છે, અને જે ઓરંગા નદી ઉપર બહેરવી નજીક જે વોર્નિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે ફ્લડની, એ વોર્નિંગ સિસ્ટમ પર ભયજનક સપાટી ક્રોસ કરતા ઓરંગા નદી ઉપરમાં પાણીની સપાટી વધી શકે છે, તેને કારણે તંત્ર એલર્ટ થઈ ગયું છે. માહિતી આપવા બદલ ભરત આપનો આભાર. તો હાલ